નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 4 ગુજરાતી તેનો 9મો પાઠ છે કમળ જળ કમળ જળ કમળ જળ કમળ. આ પાઠમાં આપણે કૃષ્ણ ભગવાન વિશે ઘણું બધું જાણ્યું છે અને કૃષ્ણ ભગવાન, એની માતા અને એના ભાઈ બળભદ્ર, એના વિશે જે સંવાદ હતો એ પણ આપણે સાંભળ્યો અને હવે પછી સરસ મજાની કવિતા આવે છે એ હવે આપણે આજે સમજીશું. જળ કમળ છાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે, જાગશે તને મારશે, મને બાળ હત્યા લાગશે. હે જળ કમળ છાંડી જાને બાળા. જો આ સરસ મજાની કવિતા છે, ત્યારે કૃષ્ણ ભગવાન છે એ નાના હતા ત્યારે યમુના નદીને કાંઠે ગેડી દડો રમતા હતા. તો એ રમત રમતા રમતા એમનો દડો છે એ યમુના નદીમાં પડી જાય છે અંદર, અને એ યમુના નદીમાં કાલિયો નાગ રહેતો હતો. તે ખૂબ જ ઝેરીલો હતો, તો એ દડો લેવા માટે કાનુડો છે એ પાણીમાં જાય છે. તો ત્યારે ત્યાં નાગણો હોય છે, જે કાલિયો નાગ હતો એની નાગણો હતી. એ નાગણો છે એ કાનુડાને ત્યાં પાણીમાં જોવે છે ત્યારે કહે છે કે આ જળ છોડીને ચાલ્યો જા બાળક. અમારા સ્વામી, સ્વામી એટલે એના પતિ, નાગ છે એ જાગશે તો તને મારી નાખશે, તો પછી અમારા ઉપર બાળ હત્યાનું પાપ લાગશે, એટલા માટે તું બાળક અહીંયાથી ચાલ્યો જા. કહે રે બાળક તું માર્ગ ભૂલ્યો, કે તારા વેરીએ વળાવ્યો, નીચ તારો કાળજ ખૂટ્યો, અહીંયા તે સિદ્ધ આવ્યો. એ જળ કમળ છાંડી જાને બાળા. પછી જો નાગણું છે એ કૃષ્ણ ભગવાનને કહે છે કે તું અહીંયા માર્ગ ભૂલી ગયો છું, એટલા માટે અહીંયા આવ્યો છું કે તને તારા વેરીએ, વેરી એટલે દુશ્મન, દુશ્મને અહીંયા મોકલ્યો છે, તારો કાળ જ ખૂટ્યો એટલે તારો સમય હવે પૂરો થઈ ગયો છે, એટલે મૃત્યુ નજીક હોવું, એટલા માટે તું અહીંયા આવ્યો છે. એવું નાગણો છે એ કૃષ્ણ ભગવાનને કહે છે. ત્યારે પછી કૃષ્ણ ભગવાન છે એ જવાબ આપે છે. નથી નાગણ હું માર્ગ ભૂલ્યો, નથી મારા વેરીએ વળાવ્યો, મથુરા નગરીમાં ઝૂકઠું રમતા નાગનું શિશ હાર્યો. હે જળ કમળ છાંડી જાને બાળા. ત્યારે જો કૃષ્ણ ભગવાન છે એ નાગણુંને કહે છે કે હું છે એ માર્ગ પણ નથી ભૂલ્યો અને મને કોઈ મારા વેરીએ પણ અહીંયા વળાવ્યો નથી, એટલે કોઈ દુશ્મને પણ મને અહીંયા નથી મોકલ્યો. હું મથુરા નગરીમાં ઝૂકઠું જુગાર રમતો હતો, શરત એ રમતો હતો, અને હું નાગનું શિશ છે એ હારી ગયો છું, એટલા માટે હું અહીંયા આવ્યો છું. રંગે રૂડો રૂપે પૂરો, દિશતો કોડીલો કોડામણો, તારી માતાએ કેટલા જન્મ્યા, તેમાં તું અરખામણો. હે જળ કમળ છાંડી જાને બાળા. જો નાગણું છે એ કૃષ્ણ ભગવાનને કહે છે કે તું રંગે રૂડો છું, તું સરસ મજાનો છું, કોડામણો એટલે મનમાં બહુ ઈચ્છાઓ હોય તેવો, એવો સરસ મજાનો તું છું, અને તારી માતાએ આવા કેટલા જન્મ્યા છે કે તેમાં તું અરખામણો થાશ, એટલા માટે તું અહીંયા આવ્યો છું. તો પછી જો કૃષ્ણ ભગવાનને નાગણો પાછી કહે છે, ત્યારે કૃષ્ણ ભગવાન જવાબ આપે છે. મારી માતાએ
માહુ નટવર નાનડો છગડ તારા નાગને મારું નામ કૃષ્ણ કાનુડો એ જળ કમળ છાંડી જાને બાળા. જો જ્યારે નાગણું પૂછે છે કે તારી માતાએ આવા કેટલા જન્મ્યા છે, એટલે કેટલા ભાઈ તમે છો, ત્યારે કૃષ્ણ ભગવાન કહે છે કે મારી માતાએ આવા બેવ જન્મ્યા, તેમાં હું નટવર નાનડો એટલે તેમાં હું નાનકડો છું. જગાડ તારા નાગને મારું નામ છે કૃષ્ણ કાનુડો. જો નાગણુંને કહે છે કે તારા નાગને જગાડ, મારું નામ કૃષ્ણ છે કાનુડો છે, ત્યારે પછી ફરીથી નાગણું કહે છે લાખ સવાનો મારો હાર આપું તુજને દોરિયો એટલું મારા નાગથી છાનું આપું તુજને ચોરિયો એ જળ કમળ છાંડી જાને બાળા. જો નાગણું હવે કહે છે, વિનંતી કરે છે કે હું મારો લાખ સવાનો હાર આપું છું તને, આપું તુજને એટલે કે તને હું મારો દોરિયો, દોરિયો એટલે ગળામાં પહેરવાનું એક ઘરણું છે, ઘરાણું છે કે જે આપણે ગળામાં પહેરીએ છીએ, એટલું હું મારા નાગથી છાનું, છાનું એટલે સંતાડીને છુપી રીતે તને આપું છું. હવે બાળક તું અહીંયાથી ચાલ્યો જા, આ જળ છોડીને તું અહીંયાથી ચાલ્યો જા. ત્યારે જો કૃષ્ણ ભગવાન કહે છે શું કરું નાગણ હાર તારો, શું કરું તારો દોરિયો, સાને કાજે નાગણ તારે ઘર વિઘરમાં ચોરિયો એ જળ કમળ છાંડી જાને બાળા. જો કૃષ્ણ ભગવાન કહે છે કે હું આ તારો હાર અને તારો દોરિયો છે એ હું શું કરું, સાને કાજે એટલે શું કરવા, કાજે એટલે માટે, શા માટે તારે તારા ઘરમાં જ ચોરી કરવી છે, માટે તારે ચોરી કરવાની નથી, મારે આ વસ્તુની કાંઈ જરૂર પણ નથી. પછી ચરણ ચાપી મૂછ મરડી નાગણે નાગ જ ગાડિયો, ઉઠો ને બળવંત કોઈ બારણે બાળક આવ્યો હે જળ કમળ છાંડી જાને બાળા. જો પછી નાગણું છે એના પતિને ચરણ ચાપવા એટલે પગ દબાવવા, પગ દબાવી અને નાગણ છે એ નાગને જગાડે છે, ઉઠો બળવંત એના સ્વામીને ઉઠવાનું કહે છે, ચરણ એટલે પગ થાય, ઉઠવાનું એના સ્વામીને એના પતિને કહે છે કે આપણા બારણે કોઈ બાળક આવ્યું છે. બે ઉબડિયા બાથે વડ ગયા કૃષ્ણ કાળી નાગનાથીઓ, સહસ્ર ફેણા ભૂકવે જેમ ગગન ગાજે હાથીઓ. જો પછી ફેણ ફૂંકવે પછી કહે છે કે બે ઉબડિયા બાથે વળગ્યા એટલે બંને બળવંત એટલે શક્તિશાળી છે, નાથવું એટલે કાબૂમાં કરવું અથવા હરાવું. પછી કૃષ્ણ ભગવાન છે એ નાગને હરાવી દે છે. સહસ્ર ફેણા ફૂંકવે જેમ ગગન ગાજે હાથીઓ, સહસ્ર એટલે હજાર, ફેણ ફૂંફવી એટલે કે ફૂફાડા મારવા. જો સહસ્ર એટલે હજાર ફેણ છે યા કાળિયોના ફૂંફવે છે, છતાં પણ કૃષ્ણ ભગવાનના હાથમાંથી છૂટતા નથી. પછી છે નાગણ સૌવી લાપ કરી છે, નાગને બહુ દુઃખ આપશે, મથુરા નગરીમાં લઈ જશે, પછી નાગનું શીશ કાપશે એ જળ કમળ છાંડી જાને બાળા. જો અહીંયા બધી નાગણો છે એ વિલાપ કરે છે, વિલાપ કરે છે એટલે રડે છે, રુદન કરે છે,
એને રડવા લાગે છે કે આ મારા સ્વામીને, એટલે એના નાગને એ મથુરા નગરીમાં લઈ જશે અને પછી એનું શીશ, શીશ એટલે માથું કાપશે. બેઉ કર જોડી વિનવે સ્વામી, મૂકો અમારા કંઠને, અમે અપરાધી કાંઈ ન સમજ્યા, ન ઓળખ્યા ભગવંતને, એ ઝાડ કમળ છાંડી જાને બાળા. જો પછી નાગણું છે એ બે હાથ જોડીને વિનંતી કરે છે કે તમે અમારા કંઠને, કંઠ એટલે પતિને, અમારા પતિને છોડી દો, અમે અપરાધી છીએ, એટલે અમે તમારી ગુનેગાર છીએ કે અમે ભગવાનને ઓળખી ના શક્યા. થાળ ભરી સગ મોતીડેને, કૃષ્ણને વાધાવ્યો, નરસૈયાના નાથ પાસેથી નાગણે નાગ છોડાવ્યો, હે જળ કમળ છાંડી જાને બાળા. પછી જો સગ, સગ એટલે શંકુ આકારની ઢગલી, એ કે થાળીમાં મોતીની ઢગલી કરી હોય તેમ સરસ મજાની થાળ શણગારે છે અને પછી કૃષ્ણ ભગવાનને વધાવે છે. અને નરસૈયાનો નાથ એટલે કે શ્રી કૃષ્ણ ભગવાન, એ નરસૈયાના નાથ પાસેથી નાગણ છે એને નાગને છોડાવે છે. અને આ સરસ મજાની કવિતા છે, એ સરસ મજાની આ કવિતા છે એ નરસિંહ મહેતાએ લખેલી છે. આપણે અહીંયા જે કવિતા જોઈ એ નરસિંહ મહેતાએ લખેલી છે. અને જો અહીંયા ચિત્ર પણ આપેલું છે કે આ ચિત્ર છે એમાં જોવા મળે છે કે કૃષ્ણ ભગવાન છે એ નાગને હરાવી દે છે અને પછી જ્યારે નાગણો છે એ વિલાપ કરે છે ત્યારે એ નાગને છોડી દે છે. અને હવે પછી આ કવિતા ઉપરથી આપણે વાતચીત છે, થોડા ઘણા પ્રશ્ન છે જે હવે આપણે જોઈશું. જો પહેલો પ્રશ્ન છે કે તમે વિચાર્યું હોય તેવું કવિતામાં શું થયું, તે સિવાય શું થયું? જો આપણે જે વિચાર્યું હતું એવું શું થયું છે? તો મેં વિચાર્યું હતું કે કૃષ્ણ નદીમાં જશે તો કાલ્ય નાગ સાથે યુદ્ધ થશે, તેવું કવિતામાં થયું. અને તે સિવાય કૃષ્ણએ કાલ્ય નાગને નાથ્યો, નાગણોએ નાગને છોડી મૂકવા માટે કૃષ્ણને વિનંતી કરી અને કૃષ્ણએ નાગને છોડી મૂક્યો, તેવું થયું. પછી બીજો છે કે શું થયું તેની તમને સૌથી વધુ નવાઈ લાગી, કે આ કવિતા આપણે સાંભળી એમાં એવું શું થયું કે જે સાંભળીને આપણને નવાઈ લાગે છે? તો કૃષ્ણએ કાલ્ય નાગને નાથ્યો તેની મને સૌથી વધારે નવાઈ લાગી છે. પછીનો પ્રશ્ન છે, કવિતા ગાતી વખતે તમને ક્યારે ખૂબ મજા પડી? જો તમે પણ આ કવિતા ગાજો અને આ કવિતાની કઈ પંક્તિ સાંભળી અને તમને ખૂબ જ મજા આવે છે. બેઉ બડિયા બાથે વળગ્યા, કૃષ્ણે કાળી નાગ નાથિયો, સહસ્ર ફેરા ફૂફવે જેમ ગગન ગાજે હાથિયો. મને છે આ કડી સાંભળતી વખતે અથવા તો ગાતી વખતે ખૂબ જ મજા પડી. પછી તમને કૃષ્ણની ચિંતા ક્યારે થઈ? જો આપણે સાંભળતા હતા તો ત્યારે આપણે કૃષ્ણની ચિંતા થઈ હતી? ક્યારે થઈ હતી? તો કૃષ્ણએ દડો લેવા નદીમાં ઝંપલાવ્યું અને છેક તળિયા સુધી ડૂબકી લગાવી. નાગણો જાગી ગઈ અને કૃષ્ણને કહ્યું કે તું અહીંયાથી ચાલ્યો જા, કેમ કે અમારા સ્વામી જાગશે તો તને મારશે અને અમને બાળ હત્યાનું પાપ લાગશે. આ સમયે મને ચિંતા થવા લાગી. તો આવી રીતે બીજા પ્રશ્ન છે એ તમારે જાતે જોવાના છે, એનો જવાબ તમારે જાતે વિચારવાનો છે. પછી એમાં જ છેલ્લો પ્રશ્ન છે કે ઇન્ટરનેટ પરથી એના કોંડા શોધી કાઢો, જુઓ અને વર્ગમાં તેની વાતો કરો.
જો આ એનાકોન્ડા છે એ સાપ વિશે આપણે જોવાનું છે અને પછી એના વિશે આપણે વાતું કરવાની છે। જો એના વિશે થોડી ઘણી તમને માહિતી આપું છું કે એનાકોન્ડા દુનિયાનો સૌથી મોટો સાપ છે એવું કહેવાય છે। તે વજનમાં પણ દુનિયાનો સૌથી ભારે સાપ છે। તે દક્ષિણ અમેરિકામાં વધુ પ્રમાણમાં જોવા મળે છે અને તે હંમેશા પાણી પાસે જ રહે છે। તે સાંજે અને રાત્રે સૌથી વધારે સક્રિય થાય પોતાના ભોજન માટે શિકાર શોધે છે। તો આવી રીતે એનાકોન્ડા વિશે આપણે થોડી ઘણી માહિતી છે એ મેળવવાની છે। પછીનું છે કે વાક્ય ખરું હોય તો અનુલેખન કરો અને ખોટું હોય તો સુધારીને લખો। જો અહીંયા થોડા વાક્ય આપેલા છે તો વાક્ય જો વાક્ય સાચું હોય તો એ વાક્ય તમારે ફરીથી ત્યાં લખવાનું છે અને એ વાક્ય ખોટું હોય તો તમારે સુધારીને લખવાનું છે। જો પહેલાં તો અહીંયા ઉદાહરણ આપેલું છે કે ગોવાળિયા દરરોજ ગેદી દડો રમતા હતા, તો આ વાક્ય છે એ ખોટું છે કારણ કે દરરોજ ગેડી દડો રમતા નહીં। તો એ વાક્ય છે એ સુધારીને લખવાનું છે કે ગોવાળિયા દરરોજ જુદી જુદી રમતો રમતા હતા। પછી પહેલું વાક્ય છે મથુરાના લોકો પાસે બહુ ગાયો ન હતી, તો આ વાક્ય છે એ સાચું છે। મથુરાના વ્યક્તિઓ પાસે ગાયો ન હતી પરંતુ ગોકુળના લોકો છે એની પાસે વધારે ગાયો હતી, તો આ વાક્ય સાચું છે। તો એ તમારે અનુલેખન એટલે એને વાક્ય સામે લખવાનું છે। બીજું છે કે દડો લેવા માટે કૃષ્ણ નદીમાં ગયા, તો આ વાક્ય પણ સાચું છે। તો એ વાક્ય તમારે જોઈ અને લખી નાખવાનું છે। પછી ત્રીજું વાક્ય છે કે કૃષ્ણના મિત્રો ઈચ્છતા હતા કે કૃષ્ણ નદીમાં જાય, તો આ વાક્ય છે ખોટું છે। તો આપણે સુધારીને લખવાનું છે કે કૃષ્ણના મોટા ભાગના મિત્રો ઈચ્છતા હતા કે કૃષ્ણ દડો લેવા નદીમાં ના જાય। તો આવી રીતે આપણે આ બધા વાક્ય છે એમાં ખોટા હોય તો એ સુધારીને લખવાના છે અને સાચા હોય તો એ અનુલેખન કરવાનું છે। એટલે તે જ રીતના સામે જોઈ અને લખી નાખવાના છે। પછીની એક્ટિવિટી છે કૃષ્ણ જેમ કાલીનાગને નાથીને ઊભા હતા તેમ ઊભા રહો, ત્યારબાદ જોડીમાં બેસો, વાર્તા અને કવિતાના આધારે નક્કી કરો કે નીચેના શબ્દો સાથે કયું વાક્ય બંધ બેસતું આવે છે તેની સામે સાચાની નિશાની કરવાની છે। જો અહીંયા તમારે ત્રણ વાક્ય આપેલા છે પરંતુ એ વાર્તા અને કવિતાના આધારે, અહીંયા એક શબ્દ આપેલો છે એ શબ્દમાં કયું વાક્ય બંધ બેસે છે એની સામે તમારે સાચાની નિશાની કરવાની છે। તેની આગળ થનું આપેલું છે એટલે આગળ કરવાની રહેશે અને પહેલાં તો જેમ કૃષ્ણ ઊભા હતા એવી રીતે તમારે ઊભું રહેવાનું છે। જો અહીંયા તમને બતાવું જ્યારે કૃષ્ણ ભગવાન છે એ કાળિયનાગને નાથે છે, જો અહીંયા તમે જોઈ શકો છો આ ચિત્રમાં, ત્યારે કૃષ્ણ ભગવાન જેવી રીતે ઊભા છે એવી રીતે તમારે ઊભું રહેવાનું છે। અને પછી હવે આપણે આગળનું જે વાક્ય આવે છે એ જોવી, જો અહીંયા ધરો શબ્દ છે તો ધરા માટે અહીંયા નીચે ત્રણ વાક્ય આપેલા છે, એમાંથી કયું વાક્ય બંધ બેસતું છે એ આપણે જોવાનું છે। પહેલું છે કે કૃષ્ણએ પાણીમાં ઊંડા ખાડામાં ડૂબકી લગાવી, ગોવાળિયાએ ઘાસના ઢગલા પર ભૂસકો માર્યો, અને ત્રીજું છે કે કૃષ્ણ ગોવાળિયોની એક પણ વાત ન માની। જો અહીંયા પહેલું છે કે કૃષ્ણ છે ધરો એટલે પાણીનો જે ભરેલો હતો એમાં ડૂબકી મારે છે, તો પહેલું છે એ સાચું છે, તો એની સામે તમારે સાચાની નિશાની કરવાની છે। પછી છે ગણગણાટ, તો ગણગણાટ એમાં પણ નીચે ત્રણ વાક્ય આપેલા છે। પહેલું વાક્ય છે કે મિત્રો અંદરોઅંદર ધીમેથી વાતચીત કરતા હતા, અને બીજું છે કે કૃષ્ણએ નાગ સામે ગુસ્સે થઈને વાત કરી, અને ત્રીજું છે કે નાગણીઓએ કૃષ્ણને વિનંતી કરી। તો આમાં સાચો છે એ પહેલું છે કે મિત્રો અંદરોઅંદર ધીમેથી વાત કરતા હતા।
तो एनी सामे तमारे साचानी निशानी करवानी छे। आगळ पछी एवी ज रीते बधा शब्द छे। चिंतातुर तो पेलू छे गोवाळोने डर हतो के नाग कृष्णने मारी नाखशे। बीजू छे बळभद्रने भरोसो हतो के कृष्ण ते दड़ो लईने आवशे। ने त्रीजू छे के कृष्णने पाछा आवता जोवा गोवाळो आतुर हता। तो एमां ત્રણેય વાક્ય છે એમાં જે પહેલું વાક્ય છે એ બંધ બેસતું છે, તો એની આગળ તમારે સાચાની નિશાની કરવાની રહેશે। જો હવે બાકીના છે એ તમારે જાતે કરવાના રહેશે। પછીની એક્ટિવિટી છે કે ફરીથી કરીએ ધમાલ। ધમાચકડી 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 મારું નામ એ કાવ્ય તમારે ગાવાની છે। પછીની એક્ટિવિટી છે લાગુ ન પડતા હોય એ શબ્દ છે કી વાક્ય પૂરું કરો। અહીંયા જો જે શબ્દ લાગુ ના પડતો હોય એ શબ્દ છેકી નાખવાનો છે। જેમ કે ગોવાળિયા, ગોકુળ અને મથુરા એવો બે શબ્દ છે, ગોકુળ અને મથુરા ગામ પાસેની યમુના નદીને કાંઠે રમતા હતા। તો અહીંયા ગોકુળ અને મથુરા છે એમાંથી જે ખોટું હોય એટલે કે લાગુ ન પડતું હોય એ છેકવાનું છે। તો પહેલામાં મથુરા છે એ છેકી અને પછી આખું વાક્ય વાંચવાનું છે। ગોવાળિયા ગોકુળ ગામ પાસેની યમુના નદીના કાંઠે રમતા હતા। એવી જ રીતે બીજું વાક્ય છે કે કૃષ્ણએ દડાને એવો ફેંક્યો કે માર્યો। તો આમાં ફેંક્યો છે એમાં લીટી કરવાની છે અને પછી છેકી નાખવાનું છે અને પછી આખું વાક્ય છે એ ફરીથી તમારે બોલવાનું છે। તો હવે આમાં છેલ્લું વાક્ય છે કે નાગણ કૃષ્ણને સમજાવતા કહે છે કે તમે તારા ભાઈએ અથવા દુશ્મનને અહીં મોકલ્યો છે। તો અહીંયા ભાઈ અને દુશ્મન છે તો એમાં તમારે ભાઈ છે એ શબ્દ બંધ બેસતો નથી એટલે એના ઉપર છેકો મારવાનો છે અને વાક્ય ફરીથી વાંચવાનું છે। હવે આગળની જે એક્ટિવિટી છે એ હવે આપણે પછીના વિડીયોમાં જોઈશું।